આજે આપણે વાત કરીશું જીકે શોર્ટકટ ટ્રેક. મિત્રો, આ જે અલગ અલગ ટ્રેક છે, ઓકે, તો જનરલ નોલેજ રિલેટેડ અલગ અલગ 1600 જેટલા પ્રશ્નો જે છે તેની યાદી રાખવામાં આવી છે. અને મિત્રો, આ ટ્રેક દ્વારા તમે યાદ રાખી શકો છો, જે આવનારી બધી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. આપ જીપીએસસીની કરતા હો, એટીડીઓની કરતા હો, મીન્સ ક્લાર્કની કરતા હો, અથવા તો બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, તો આપના માટે આ જીકેના અલગ અલગ જે ક્વેશ્ચન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે તેના વિશે આપણે આ વિડીયોની વાત કરીશું. તો આ વિડીયો જે છે આપ કમ્પ્લીટલી જોતા રહેશો. તો મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની તે પહેલાં. મિત્રો, હજુ તો જો આપણે કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ ન કરીએ તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો. ત્યારબાદ બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી લેશો, એટલે જ્યારે પણ અમને વિડીયો અપલોડ કરીએ તમને નોટિફિકેશન મળતી રહે. મિત્રો, અમારી જે ટેલિગ્રામ ગ્રુપ છે કેડી સોનોગ્રા તેમાં પણ જોડાઈ જશો. ઇન્સ્ટાગ્રામ છે તેમાં પણ ફોલો કરી લેશો, કેડી સોનોગ્રા 2028. મિત્રો, ફેસબુક પેજ છે કેડી સોનોગ્રા. ત્યારબાદ મિત્રો, એડ્યુ 4K .ng છે, તેમાં અલગ અલગ તમને એક્ઝામના એમસીક્યુ મળી જશે. ત્યારબાદ મિત્રો, જે છે કલ્પેશ સોનોગ્રા blogspot.com, આની પણ તમે મુલાકાત લઈ શકો છો. તેમાં પણ અલગ અલગ જે છે ક્વેશ્ચન જે છે તમને આપવામાં આવેલા છે. મિત્રો, હવે શરૂઆત કરીએ આજના જે છે વિડીયોની. તો પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ વિધાન પરિષદ છે ધરાવતા રાજ્યોના નામ યાદ રાખવાની ટ્રિક. તો વિધાન જે પરિષદ ધરાવતા રાજ્યો જે છે તેના નામ જે છે યાદ રાખવા માટેની ટ્રિક શું છે? ટ્રીક મિત્રો આમ છે કે આમ યુકે મે બિકતે હે, આમ યુકે મે બિકતે હે, એટલે કે વિધાન પરિષદ ધરાવતા જે પણ રાજ્યો છે તેને આ રીતે યાદ રાખશો. આમ જે છે તે યુકે મે બિકતે હે. ઓકે, તો આમ એટલે શું થશે? આ એટલે કે આંધ્રપ્રદેશ, મ એટલે મહારાષ્ટ્ર, યુ એટલે કે ઉત્તર પ્રદેશ એટલે કે યુપી અથવા ઉત્તર પ્રદેશ, કે એટલે કે જમ્મુ કાશ્મીર, પછી મિત્રો બી એટલે કે બિકતે હે, તો બી એટલે કે બિહાર, ક એટલે કર્ણાટક, ઓકે, અને જે છે તે એટલે કે તેલંગાણા. ઓકે, તો અલગ અલગ રાજ્યો છે વિધાન પરિષદ ધરાવે છે આ રાજ્યો. ઓકે, તો આ રીતે યાદ રાખશો, આમ યુકે મે બિકતે હે, આમ યુકે મે બિકતે હે, એટલે કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, બિહાર, પછી કર્ણાટક અથવા તેલંગાણા. મિત્રો, હવે તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ આપ જોઈ દો, વિવિધ ગ્રહોના નામ યાદ રાખવાનું ટ્રેક. મિત્રો, અલગ અલગ જે ગ્રહો છે તેના રિલેટેડ પણ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. તો મિત્રો, આના માટે જે ટ્રિક છે, બીએસપી મંગુસનો યુએનનો, ઓકે, તો બીએસપી મંગુસ જે છે યુએસનો, ઓકે, તો બીએસપી મંગુસ યુએસ જે છે યુએનનો, ઓકે, ખાલી એટલું પણ તમે યાદ રાખી શકો છો. તો બી એટલે શું થશે? બુધ છે, તો બીનો બુધ, ઓકે, પછી જોઈએ તો જે શુક્ર છે એટલે કે એસ, પછી પૃથ્વી છે એટલે કે પી, એટલે કે બી એસ પી, એટલે બુધ શુક્ર અને પૃથ્વી, બુધ શુક્ર પૃથ્વી એટલે કે બી એસ પી. ત્યારબાદ મિત્રો જો મંગળ, ઓકે, મ અને માથે મંગુસ છે એટલે મંગળ, પછી ગુ એટલે ગુરુ, સ એટલે શનિ, ઓકે, યુ એટલે કે યુરેનિયમ, અને ને એટલે કે નેપ્ચ્યુન. ઓકે, તો બી એસ પી જે મંગુસ યુએનનો છે, ઓકે, તો બી એસ પી મંગુસ યુએનનો છે. ઓકે, તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. અને લાસ્ટમાં પ્લુટો. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો જે ફ્રાન્સ દેશમાંથી શું લેવામાં આવેલું છે તેની યાદ રાખવાનું ટ્રેક. ઓકે, તો ફ્રાન્સ દેશ છે તેમાંથી શું લેવામાં આવેલું છે તેની યાદ રાખવાનું ટ્રેક જોઈએ તો સ્વસમાન બંધુગણ, સ્વસમાન બંધુગણ. ઓકે, તો ઉદાહરણ તરફ જોઈએ તો સ્વ એટલે કે સ્વતંત્રતા, પછી સ જે સમાન એટલે કે સમાનતા, પછી બંધુ, બંધુ એટલે બંધુત્વ, અને ત્યારબાદ જોઈએ તો ગણ એટલે ગણતંત્ર જે છે તે ફ્રાન્સ દેશ છે તેમાંથી લેવામાં આવેલું છે. મિત્રો, નેક્સ્ટ આગળ જોઈએ તો જે સાર્ક દેશ છે, સાર્કના સભ્યો દેશોના નામ છે તેને યાદ રાખવાની ટ્રેક. ઓકે, તો સાર્ક દેશ છે તેના જે એટલે કે સાર્ક જે છે તેના સભ્યો છે કયા કયા દેશ સભ્ય છે તેને યાદ રાખવાની ટ્રેક શું છે? અબ નેપાળ ભારત ભૂમિ, અબ નેપાળ ભારત ભૂમિ. ઉદાહરણ તરીકે જોઈએ તો આ શું છે? અ એટલે શું થશે? અફઘાનિસ્તાન થશે, બ એટલે કે બાંગ્લાદેશ થશે, ને એટલે કે નેપાળ થશે, પા એટલે પાકિસ્તાન થશે, પછી મિત્રો જોઈએ તો અડ એટલે કે લ છે અને અડ એટલે કે શ્રીલંકા છે, પછી ભૂ એટલે કે ભૂતાન છે, અને મી એટલે કે માલદીવ છે. ઓકે, તો અલગ અલગ દેશ છે તેને યાદ રાખશો કે ભાઈ અબ નેપાળ ભૂમિ, અબ નેપાળ ભારત ભૂમિ, અબ નેપાળ ભારત ભૂમિ. ઓકે, તો આ સાર્ક દેશ છે તેના સભ્યો જે પણ દેશ સભ્ય છે તેને નામ યાદ રાખવાની મારી ટ્રીક છે. નેક્સ્ટ મિત્રો જોઈએ તો જે બંધારણની પ્રારૂપ સમિતિ પણ કહી શકાય, મુસદ્દા સમિતિ, ખરડા સમિતિના જે સભ્યોના નામ યાદ રાખવા માટેની ટ્રીક શું છે? આંબેડકર આયે, આંબેડકર આયે મિત્ર મુનશી કૃષ્ણ કે સાથ ખેત પર. ઓકે, આંબેડકર આયે મિત્ર જે મુનશી કૃષ્ણ કે સાથ ખેત પર. ઉદાહરણ તરીકે આમાં જોઈએ આમાં શું છે? આ એટલે શું થશે?
આંબેડકર, ઓકે, ભીમરાવ આંબેડકર જે છે તે જે સમિતિના અધ્યક્ષ છે, ભીમરાવ આંબેડકર શું છે તે સમિતિના અધ્યક્ષ છે, ઓકે. તો આંબેડકર એટલે ભીમરાવ આંબેડકર. આઈએ, આ એટલે શું છે, એનજી આયંગર, તે કલમ નંબર 370 જે છે તેનું નિર્માણ કર્યું હતું. મિત્ર એટલે કે ડી એલ મિત્ર, તે સ્વાસ્થ્યના કારણે તેઓએ રાજીનામું આપ્યું હતું અને તેમના સ્થાને જે છે એન માધવરાવ સભ્ય બન્યા હતા. નેક્સ્ટ મિત્રો જોઈએ તો મુનશી, મુનશી એટલે કે કનૈયાલાલ મુનશી, તે મિત્રો એકમાત્ર ગુજરાતી સભ્ય છે. ત્યાર મિત્રો કૃષ્ણ, કૃષ્ણ એટલે શું થશે, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, કૃષ્ણ એટલે કે અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. સાથ, સાથ એટલે કે સૈયદ મોહમ્મદ જે છે સાદુલ્લા, ઓકે. તો સૈયદ મોહમ્મદ સાલુદ્દા, ઓકે, સાદુલ્લા. પછી તો ખેત, ખેત એટલે શું છે, ડીપી ખેતાન, ઓકે. તો મિત્રો ઈસવીસન 1948માં મૃત્યુ થતા તેના સ્થાને ટીટી કૃષ્ણમાચારી સભ્ય જે છે બન્યા હતા. મિત્રો તો અલગ અલગ જે સભ્યો છે તેને યાદ રાખવાનું ટ્રીક છે. બંધારણની પ્રારૂપ સમિતિ, મુસરદા સમિતિ અને ખરડા સમિતિ છે તેના સભ્યોના નામ યાદ રાખવાનું ટ્રીક, ઓકે. તો આંબેડકર, ઓકે, આયંગર, પછી અથવા તો યાદ રાખશો આંબેડકર આયે મિત્ર મુનશી કૃષ્ણ, આંબેડકર આયે મિત્ર મુનશી કૃષ્ણ કે સાત ખેત પર, ઓકે. તો આ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ મિત્રો જોયું તો ચલણી રૂપિયો હોય તેવા દેશોના નામ યાદ રાખવાની ટ્રીક, ઓકે. તો અલગ અલગ જે ચલણી જે રૂપિયો છે તે કઈ કઈ દેશમાં ધરાવે છે તેને નામ યાદ રાખવાની ટ્રીક શું છે. મામાશ્રીને, મામાશ્રીને ભાઈ સે પાકિસ્તાન માંગા, મામાશ્રીને ભાઈ સે પાકિસ્તાન માંગા. તો આના જોઈએ તો માં એટલે કે શું થશે, માલદીવ થશે, માલદીવ થશે. ત્યારબાદ જોઈએ તો માં એટલે શું થશે, મોરિશિસ થશે. ત્યારબાદ શ્રી એટલે કે શ્રીલંકા થશે, ને એટલે કે નેપાળ થશે, ભા એટલે કે ભારત થશે, ઈ એટલે ઇન્ડોનેશિયા થશે, જે સે એટલે કે સેસેલ્સ થશે. તો મિત્રો આગળ આપણે જોઈએ તો પાકિસ્તાન એટલે પાકિસ્તાન થશે. તો આ તે યાદ રાખશો ચલણી રૂપિયો આ બધા જે દેશ છે એમાં ચલણી રૂપિયો છે, ઓકે. જે રીતે ભારતમાં પણ રૂપિયો છે તે રીતે આપણો દેશ છે એમાં ચલણી રૂપિયો છે. એટલે કે મામાશ્રી ને ભાઈ સે પાકિસ્તાન માંગા, ઓકે. તો માલદીવ છે, મોરિશિયસ છે, શ્રીલંકા, નેપાળ, ભારત, ઇન્ડોનેશિયા, સેસેલ્સ અને પાકિસ્તાન જે છે તે દેશ રૂપિયો ચલણી રૂપિયો ધરાવે છે. નેક્સ્ટ મિત્રો જોયું તો ભારતના અણુ વિદ્યુત મથકોના નામ યાદ રાખવા માટે ટ્રીક, ઓકે. તો ભારતની અંદર જે પણ અલગ અલગ અણુ મથકો છે તેને યાદ રાખવા માટેની ટ્રીક શું છે. જો તારા કાન કોક કાપે, તારા કાન કોક કાપે, તારા કાન કોક કાપે. મિત્રો તા એટલે શું થશે, તારાપુર અણુ વિદ્યુત મથક, તારાપુર અણુ વિદ્યુત મથક જે મહારાષ્ટ્રમાં આવેલું છે. રા એટલે કે રાવત ભાટા અણુ વિદ્યુત મથક તે રાજસ્થાનમાં આવેલું છે. કા એટલે કે કાકરાપાર અણુ વિદ્યુત મથક તે ગુજરાતમાં આવેલું છે. ન એટલે કે નરોડા અણુ વિદ્યુત મથક તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કો એટલે કે કોટા અણુ વિદ્યુત મથક તે રાજસ્થાનમાં આવેલું છે. પછી તો ક એટલે કલ્પકમ અણુ વિદ્યુત મથક તમિલનાડુમાં આવેલું છે, ઓકે. તો આ રીતે તમે યાદ રાખશો, ઓકે. તો શું છે કે ભાઈ તારા કાન કોક કાપે, ઓકે, તારા કાન કોક કાપે એટલે કે તારાપુર, રાવતભાટા, કાકરાપાર, નરોરા, કોટા અને કલ્પકમ, ઓકે. તો અલગ અલગ રાજ્યોમાં આવેલા છે તે પણ ખાસ યાદ રાખશો. તો ગુજરાતની અંદર કાકરાપાર જે છે અણુ વિદ્યુત મથક આવેલું છે, ઓકે. નેક્સ્ટ મિત્રો આગળ જોઈએ તો બે વખત નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓના નામ યાદ રાખવા માટે એન્ટ્રી, ઓકે. તો બે વખત જેઓને નોબેલ જે પુરસ્કાર મળેલો છે તેને યાદ રાખવાનું ટ્રીક શું છે. મેડમ અને જોન ફ્રેન્ડલી છે, મેડમ અને જોન ફ્રેન્ડલી છે. એટલે આગળ આપણે જોઈએ તો મેડમ એટલે કે મેડમ ક્યુરી, જોન એટલે કે જોન બાર્ડિન, ફંડ, ઓકે, ફંડ જે છે, ફંડ એટલે કે જે છે તો શું થશે, ફેડરિક સુંગર. ત્યારબાદ આપણે જોઈએ તો લી એટલે કે લિનસ પોલીસ, લિનસ પોલીસ થશે. તો મિત્રો આ તમે યાદ રાખશો કે બે વખત કેને કેને નોબેલ પ્રાઇઝ જે છે નોબેલ પુરસ્કાર મળેલો છે, તો મેડમ ક્યુરી, જોન બાર્ડિન, પછી તો ફેડરિક સુંગર, પછી તો લિનસ જે છે પોલીસ પોલિંગ, ઓકે. તો આ જે વ્યક્તિઓ છે તેઓને નોબેલ જે પુરસ્કાર જે છે તેઓને મળેલા છે. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો મુઘલ સામ્રાજ્યના શાસકોને, મુઘલ સામ્રાજ્યના શાસકોને ક્રમશઃ યાદ રાખવા માટે ટ્રીક શું છે, ઓકે. તો ત્યાં ટ્રીક જોઈ શકો છો, ઓકે. તો બી એચ એ, બી એચ એ જે એસ એચ ઓ, ઓકે. તો જોઈએ આ બધું, તો બી એટલે શું થશે, બાબર થશે. બી એટલે બાબર થશે. એચ એટલે હુમાયુ થશે. એ એટલે અકબર થશે. જે એટલે કે જહાંગીર થશે. એસ એચ એટલે કે શાહજહાં થશે, ઓકે. તો આગળ આપણે, ઓકે, તો આ અલગ અલગ જે થયું, તો બી એચ એ, ઓકે, તો બી એચ એ જે
SHO ओके। तो बाबर, हुमायूं, अकबर, जहांगीर और शाहजहां। मित्रों नोंध पण जोई लेशो 1770 में औरंगजेब नु मृत्यु थता गुजरात में मुगल जे संतुलन छे एनो अंत थयो हतो। ओके नेक्स्ट नंबर आप जोई तो दिल्ली पर शासन करनार वंशों नाम याद रखवा माटे ट्रिक। ओके तो दिल्ली पर जे पण अलग अलग वंशों जे छे ए जे शासन करेलू छे एना याद रखवा माटे ट्रिक जोई लेशो। जीके ट्रिक को सलाम, जीके ट्रिक को सलाम। जी एटले के जे छे गुलाम वंश। ओके तो शुं जी एटले के गुलाम वंश। के एटले के खिलजी वंश। टी एटले के तुगलक वंश। एस एटले के सैयद वंश। पछी जोईए तो एल एटले के लोधी वंश अने एम एटले के मुगल जे सल्तनत छे ते थशे। ओके तो आ तमे याद राखशो जीके ट्रिक को सलाम, जीके ट्रिक को सलाम एटले के दिल्ली पर शासन करनार जे वंशो छे तेना नाम याद राखवा माटेनी ट्रिक छे। जीके ट्रिक को सलाम एटले के जी एटले शुं थशे गुलाम वंश, खिलजी वंश, तुगलक वंश, सैयद वंश, लोधी वंश अने मुगल वंश मुगल सल्तनत जे छे तेनो समावेश थशे। नेक्स्ट नंबर आप जोईए तो यूनोना स्थायी सदस्य देशोना नाम याद रखवा माटेनी ट्रिक। યુનોના સ્થાયી સદસ્ય દેશો છે તેના નામ યાદ રાખવા માટે ટ્રિક જોઈએ તો જે છે ફ્રેકા, ફ્રેકા। ઓકે તો ફ્રેકામાં આગળ જોઈએ તો એ પહેલે શું થશે ફ્રાન્સ થશે, આર એટલે કે રૂસ થશે, પછી જોઈએ તો ઈ એટલે કે ઇંગ્લેન્ડ થશે, સી એટલે કે ચીન થશે અને એ એટલે અમેરિકા થશે। ઓકે તો જે છે ફ્રાન્સ, રૂસ, ઇંગ્લેન્ડ, ચીન અને શું આવશે અમેરિકા થશે। ઓકે તો આ તે યાદ રાખશો। નેક્સ્ટ જો આપણે જોઈએ તો કર્કવૃત પસાર થતા ગુજરાતના જિલ્લાના નામ યાદ રાખવા માટેની ટ્રિક। ઓકે તો કર્કવૃત જે પણ જિલ્લામાંથી પસાર થાય છે તેમ તો જિલ્લાના નામ યાદ રાખવાની ટ્રિક શું છે કેપી, કેપી 24 MGSA 20 કેપી 24 MGSA જે છે તમે યાદ રાખી શકો છો। કે એટલે કે કચ્છ એટલે કે માતાનો મઢ આવેલું છે। ત્યારબાદ જોઈએ તો પાટણ એટલે કે શંખેશ્વરનું મંદિર આવેલું છે। મહેસાણા એટલે કે બહુજરાજીનું મંદિર આવેલું છે। જી એટલે કે ગાંધીનગર મહુડી મંદિર આવેલું છે। એસ એટલે કે સાબરકાંઠા થશે અને એ એટલે કે અરવલ્લી થશે। તો મિત્રો આ જે છ અલગ અલગ જિલ્લાઓ છે તેમાંથી કર્કવૃત જે પસાર થાય છે ઓકે તો શું આવશે કચ્છ, પાટણ, મહેસાણા, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પછી સાબરકાંઠા અને અરવલ્લી આ જે અલગ અલગ જિલ્લાઓ છે તેમાંથી કર્કવૃત જે છે તે પસાર થાય છે। નેક્સ્ટ આવડું જોઈએ તો મિત્રો કર્કવૃત પસાર થતા રાજ્યોના નામ યાદ રાખવાની જે છે ઓકે તો અહીંયા શું હતું કર્કવૃત પસાર થતા ગુજરાતના જિલ્લા ઓકે તો અહીંયા જિલ્લા છે અને અહીંયા રાજ્ય છે આ ખાસ જોશો ઓકે તો અહીંયા જો ખાસ જોઈ લેશો ઓકે એક્ઝામની અંદર કન્ફ્યુઝન ન થાય ઓકે કર્કવૃત પસાર થતા ગુજરાતના જિલ્લાના નામ ઓકે તો ગુજરાતના જિલ્લા નામ શું છે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી। આ મિત્રો રાજ્યના નામ પૂછાય કર્કવૃત પસાર થતા રાજ્યોના નામ યાદ રાખવા માટે ટ્રિક શું છે ઓકે તો શું યાદ રાખશો મમ્મી પણ ગુજરાતી છે, મમ્મી પણ ગુજરાતી છે। મિત્રો ઉદાહરણ જોઈએ જો મ એટલે શું થશે મધ્યપ્રદેશ થશે, મી એટલે કે મિઝોરમ થશે, પ એટલે પશ્ચિમ બંગાળ થશે, ગુ એટલે ગુજરાત થશે, જ એટલે કે ઝારખંડ થશે, રા એટલે કે રાજસ્થાન થશે, ત્રી એટલે કે ત્રિપુરા થશે। ઓકે તો શું યાદ રાખશો મમ્મી પણ ગુજરાતી, મ એટલે કે મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન અને ત્રિપુરા રાજ્ય જે છે તેમાંથી કર્કવૃત જે છે તે પસાર થાય છે। નેક્સ્ટ નંબર આપજે ઓકે છેલ્લે આપણે છ એટલે કે છત્તીસગઢ ઓકે છ એટલે છત્તીસગઢ થશે ઓકે તો આટલા જે રાજ્યો છે તેમાંથી કર્કવૃત જે છે તે પસાર થાય છે। નેક્સ્ટ મિત્રો આપ જોઈએ તો સંસદના બંને ગૃહના સંયુક્ત અધિવેશન ક્રમશઃ યાદ રાખવા માટેની ટ્રિક ઓકે સંસદના જે બંને ગૃહો છે તેનું સંયુક્ત અધિવેશન છે તેને યાદ રાખવા માટે ટ્રિક શું છે દહેજ બેંકમાં આતંક, દહેજ બેંકમાં આતંક। જોઈએ તો દહેજ એટલે શું થશે દહેજ વિરોધી અધિનિયમ ઈસવીસન 1961, બેંક એટલે કે બેન્કિંગ સેવા આયોગ વિધેયક 1978, ત્યારબાદ જોયું તો આતંક એટલે કે આતંકવાદ વિરોધ વિધેયક 2002। ઓકે તો અલગ અલગ જે છે દહેજ બેંકમાં આતંક જે છે તમે યાદ રાખશો એટલે કે સંસદના બંને ગૃહોના સંયુક્ત અધિવેશન ઓકે એટલે કે બંનેનું સંયુક્ત અધિવેશન થયું હોય તેને યાદ રાખવા માટે ટ્રિક છે। નેક્સ્ટ આપ જોઈએ તો વોઠામાં મળતી સાત નદીઓના નામ યાદ રાખવા માટે ટ્રિક શું છે તો સાત જે વોઠાની અંદર સાત નદીઓ છે તે મળે છે તેને યાદ રાખવાની ટ્રિક છે હા સામે માવા ખાસે ઓકે હા સામે માવા ખાસો અથવા તો ખાસે તો હા એટલે કે હાથમાંથી સા એટલે કે સાબરમતી મે એટલે કે મેસો મા એટલે કે માઝમ થશે ત્યારબાદ વા એટલે કે વાતક થશે ખા એટલે કે ખારી થશે અને સે એટલે કે સેડી થશે હા સામે માવો ખાસે ઓકે અથવા તો ખાસું ઓકે તો જે રીતે તમને યાદ રહેતું હોય તે તમે યાદ રાખી શકો છો।
ત્યાર બિંદુ જોઈએ તો ભારતની સરહદ સાથે જોડાયેલા દેશોના નામ યાદ રાખવાની ટ્રીક. ઓકે, તો ભારતની જે સરહદ છે તેની સાથે જોડાયેલા દેશ છે તેને યાદ રાખવાની ટ્રીક યાદ રાખશો. બચપન મેં એમ બી એ કીએ થે, અગાઉ તો કરા થા. તો બ એટલે કે બાંગ્લાદેશ થશે. મિત્રો, ભારત જે છે બાંગ્લાદેશ સાથે 4096 કિમી સૌથી લાંબી સરહદ જે છે તે બાંગ્લાદેશ સાથે ધરાવે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો ચીન. ચીનમાં જોઈએ તો જે છે 3941 કિલોમીટર સરહદ લાંબી છે. તે જે સરહદ છે તેનું નામ છે મેકમોહન રેખા જે છે તેનું નામે ઓળખવામાં આવે છે. પાકિસ્તાન થશે. તેની સાથે 3310 કિલોમીટર સરહદ છે. અને મિત્રો, આ જે સરહદ છે તેનું નામ છે રેડ ક્લિફ રેખા જે છે તેને તરીકે ઓળખવામાં આવે છે. ને એટલે કે નેપાળ થશે. નેપાળ સાથે 1752 કિલોમીટર જે છે તે સરહદ ધરાવે છે. એમ એટલે કે મ્યાનમાર થશે. તેમાં 1458 કિલોમીટર જે છે લાંબી સરહદ રેખા જે છે તે જોડાયેલી છે. ભૂતાન છે. ઓકે, તો આ મિત્રો ભૂતાન છે, અહીંયા સ્પેલિંગ થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે, તો ભૂતાનમાં જોઈએ તો 587 કિલોમીટર જે છે તે લાંબી જે રેખા છે. એ એટલે કે અફઘાનિસ્તાન છે. તેમાં 80 કિલોમીટર જે છે સૌથી ઓછી સરહદ ધરાવતો દેશ હોય તો જે છે અફઘાનિસ્તાન છે. અને મિત્રો, તેના સરહદનું નામ છે દુરાંદ લાઈન. ઓકે, દુરાંદ લાઈન જે છે તેને તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અલગ અલગ જે છે તે પણ યાદ રાખશો. આ ભૂતાન છે, બી એટલે કે ભૂતાન થશે, અને અ એટલે કે અફઘાનિસ્તાન થશે. આગળ આપ જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા દેશોના ક્રમશઃ નામ યાદ રાખવાની ટ્રીક. ઓકે, તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જે પણ મોટા દેશ છે તેના નામ યાદ રાખવાની ટ્રીક શું છે? રૂક ચીન અબ આ ભારત. રૂ એટલે કે રૂસ થશે. ઓકે, તેના જે આપવામાં આવેલા છે ચોરસ કિલોમીટર તમે જોઈ શકો છો. ક એટલે કે કેનેડા થશે. ચી એટલે કે ચીન થશે. અ એટલે કે અમેરિકા થશે. બ એટલે કે બ્રાઝિલ થશે. ત્યારબાદ અ એટલે કે ઓસ્ટ્રેલિયા થશે. ત્યારબાદ મિત્રો ભારત આવશે. ઓકે, તો આ અલગ અલગ દેશ છે તેને યાદ રાખવાનો ટ્રેક છે. એટલે કે રૂસ, કેનેડા, ચીન, અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારત. ઓકે, તો અલગ અલગ જે ક્ષેત્રફળ છે ચોરસ જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા દેશો છે તેને યાદ રાખવાનો ટ્રીક છે. રૂક ચીન અબ આ ભારત. ઓકે, એટલે આ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ કે ગુજરાતની 8 જે મહાનગરપાલિકાઓ છે તેને યાદ રાખવાની ટ્રીક શું છે? રાજુભા અમે જાસુ ગામ. શું કામ? કારણ કોરોના થઈ ગયો ભાઈ, અમારે અહીંયા રહેવું છે નહીં. એટલે કે રાજુભા અમે જાસુ ગામ એટલે કે અમારે ગામ જશે. રા એટલે કે રાજકોટ, જુ એટલે કે જૂનાગઢ, ભા એટલે કે ભાવનગર, અ એટલે કે અમદાવાદ, જા એટલે કે જામનગર, સુ એટલે કે સુરત, ગા એટલે કે ગાંધીનગર. ઓકે, તો આ રીતે જે છે તમે યાદ રાખી શકો છો. અને વ એટલે કે વડોદરા. ઓકે, એટલે કે રાજુભા અમે જાસુ ગામ. ઓકે, તો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, જામનગર, સુરત, ગાંધીનગર અને વડોદરા જે છે તે અલગ અલગ જે 8-8 મહાનગરપાલિકાઓ છે તમે યાદ રાખી શકો છો. અકબરના 9 રત્નોના નામ યાદ રાખવા માટેની ટ્રીક્સો છે. તો મિત્રો જોઈએ તો BAT એટલે કે બેટ બાથ MDH. ઓકે, બેટ બાથ MDH જે છે તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આપણે જોઈએ તો બી એટલે શું થશે? બિરબલ થશે. એ એટલે કે અબુલ ફઝલ થશે. ટી એટલે કે તાનસેન થશે. બી એટલે કે ભગવાન દાસ થશે. એ એટલે કે અબુલ રહીમ ખાન થશે. ટી એટલે કે ટોડલ મલ થશે. તે એમ એટલે કે માનસિંહ થશે. પછી જોઈએ તો ડી એટલે કે મુલ્લા દો પ્યાજા થશે. અને એચ એટલે કે હકીમ હુકમ જે છે તે થશે. ઓકે, એટલે કે જે અકબર જે છે તેના 99 રત્નો જે તમે યાદ રાખી શકો છો. બેટ બાથ એમડીએચ એટલે બિરબલ, અબુલ ફઝલ, તાનસેન, ભગવાન દાસ, અબ્દુલ રહીમ ખાન, ટોડર મલ, માનસિંહ, મુલાદો પ્યાજા અને હકીમ હુકમ. ઓકે, ત્યારબાદ મિત્રો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ છે બનનાર વ્યક્તિઓના નામ યાદ રાખવા માટેની ટ્રીક્સો છે. રાધા વિધિ કે સંઘ આઝાદ. રાધા એટલે કે રાધાકૃષ્ણન થશે. વિવિ એટલે કે વિવિગીરી થશે. કે એટલે કે આર નારાયણ થશે. સંઘ એટલે કે શંકર દયાળ શર્મા થશે. પછી આ એટલે કે આર વેંકટ રમણ થશે. ત્યારબાદ ઝા એટલે કે ઝાકીર હુસેન થશે. રાધા વિવિ કે સંઘ આઝા. ઓકે, તો આ રીતે યાદ રાખી શકો છો. નેક્સ્ટ મિત્રો આપ જોઈએ તો રાજ્યસભાના સભ્યો હોય અને પ્રધાનમંત્રી બન્યા હોય તેવા વ્યક્તિઓને નામ યાદ રાખવાની ટ્રીક. ઓકે, તો રાજ્યસભાના સભ્ય પણ હોય અને પ્રધાનમંત્રી બન્યા હોય તેવા વ્યક્તિઓને નામ યાદ રાખવાની ટ્રીક શું છે? ઇન્દ્રદેવ ગુમ હો ગયે.
ઈ એટલે કે ઇન્દિરા ગાંધી, દે એટલે કે એચ ડી દેવગોડા, પછી ગુ એટલે કે આઈચી જે આઈકે ગુજરાલ, પછી મ એટલે કે મનમોહનસિંહ. ઓકે, તો આ રાજ્યસભાના સભ્ય પણ હતા અને પ્રધાનમંત્રી પણ આ બનેલા છે. ઓકે, ઇન્દ્રદેવ ગુમ હો ગયે એટલે ઈ એટલે કે ઇન્દિરા ગાંધી, દે એટલે કે દેવગોડા, પછી ગુ એટલે કે ગુજરાલ, પછી જોઈએ તો મનમોહનસિંહ. ત્યાર મિત્રો જોઈએ તો ભારતની વિશ્વ સુંદરીઓના નામ યાદ રાખવા માટે. ઓકે, તો ભારતની જે અલગ અલગ વિશ્વ સુંદરીઓ છે તેને નામ યાદ રાખવા માટે શું છે? રોજ આકાર દો, રોજ આકાર દો ઉસકો પ્યાર, રોજ આકાર દો ઉસકો પ્યાર. આર ર એટલે કે આર એટલે કે રીટા ફારિયા, રીટા ફારિયા. ઓકે, 1966. એ એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચન, 1994. ડી એટલે કે ડાયના હેડન, 1997. યુ એટલે કે યુક્તા જે છે મુખી, 1999. પી એટલે કે પ્રિયંકા ચોપડા, 2000. ઓકે, તો આ રીતે તમે યાદ રાખશો કે વિશ્વની જે અલગ અલગ સુંદરીઓ છે તેને નામ યાદ રાખવા માટેની ટ્રીક જે છે. ઓકે, તો રેડ યુપી. ઓકે, તો રેડ આર એ ડી અને યુપી યાદ રાખશો તો પણ યાદ રહેશે. ઓકે, એટલે કે રીટા ફારિયા, ઐશ્વર્યા રાય બચ્ચન, ડાયના હેડન, યુક્તા મુખી અને પ્રિયંકા ચોપડા. પછી મિત્રો જે વિટામિન છે, ઓકે, તો અલગ અલગ જે વિટામિન છે, અલગ જોઈએ તો 6 અલગ અલગ વિટામિન છે. એ બી સી ડી ઈ અને કે રાસાયણિક નામ છે તેને યાદ રાખવા માટે શું છે? રથ એક ટોફી, રથ એક ટોફી. ઉદાહરણ તરીકે જો એ છે એટલે કે રથ હશે. ઓકે, વિટામિન એ છે તેનું નામ છે રેટિનોલ છે, વિટામિન બી છે તેનું નામ છે થાઇમિન છે, વિટામિન સી છે તેનું નામ છે ઓસ્કોર્બિક જે છે એસ્કોર્બિક છે, ડી એટલે કે જે છે કેલ્સીફેરોલ થશે, જોઈએ તો ટો એટલે કે ટોકોફેરોલ થશે, વિટામિન ઈ છે, અને કે એટલે કે ફી થશે એટલે કે જે છે ફિલિક્વિનોન થશે. શું થશે? ફિલિક્વિનોન થશે. એટલે કે આ જે છે રાસાયણિક નામ તમે યાદ રાખશો, રેટિનોલ એટલે કે એ, થાઇમિન એટલે બી, સી એટલે કે એસ્કોર્બિક એસિડ, ડી એટલે કેલ્સીફેરોલ, ઈ એટલે કે ટોકોફેરોલ, અને કે એટલે કે ફિલિક્વિનોન. ઓકે, ફિલિક્વિનોન થશે. ત્યારબાદ જોઈએ તો જે છે અરબ સાગરને મળતી નદીઓના નામ યાદ રાખવા માટે ટ્રીક. ઓકે, તો અરબ સાગરને જે પણ નદીઓ મળે છે તેને યાદ રાખવા માટે શું છે? જે સમાનતા, સ એટલે કે સાબરમતી, મા એટલે કે જે મહી નદી, ન એટલે કે નર્મદા, પછી તો તા એટલે કે તાપી નદી. ઓકે, તો આ રીતે યાદ રાખશો અરબ સાગરને આ એટલે કે સાબરમતી, મહી, નર્મદા અને તાપી આ જે ચાર નદીઓ છે તે અરબ સાગરને મળે છે. ત્યારબાદ જોઈએ તો એક પણ નેશનલ હાઈવે પસાર ન થતો હોય તેવા જિલ્લા યાદ રાખવા માટે ટ્રીક. ઓકે, તો આમાંથી એક પણ હાઈવે નેશનલ હાઈવે જે છે તે પસાર થતો નથી. મજા ના ડોબા છો. ઓકે, મજા ના ડોબા છો એટલે કે મહેસાણા, જામનગર, નર્મદા એટલે કે નેશનલ હાઈવે, પછી ડા એટલે ડાંગ, પછી જોઈએ તો બા એટલે કે બોટાદ, અને છો એટલે કે છોટાઉદેપુર. મજા ના ડોબા છો એટલે કે આમાંથી એક પણ નેશનલ હાઈવે જે છે પસાર થતો નથી, એટલે મહેસાણા, જામનગર, નર્મદા, ડાંગ, બોટાદ અને છોટાઉદેપુર છે તે જવાબ થશે. ત્યાર પછી જોઈએ તો 2 ઓક્ટોબર 1997 ના રોજ નવા બનેલા 5 જિલ્લાના નામ જે છે યાદ રાખવા માટે ટ્રીક શું આવશે? ન આપો દાન, ન આપો દાન એટલે કે નર્મદા એટલે ભરૂચ, પછી જોઈએ તો જે છે આ એટલે કે આણંદ જે છે ખેડામાંથી, પો એટલે પોરબંદર જૂનાગઢમાંથી, દા એટલે કે દાહોદ પંચમહાલમાંથી, ન એટલે કે નવસારી વલસાડમાંથી. ઓકે, તો આ 5 અલગ અલગ જિલ્લાઓ છે તે બનાવવામાં આવેલા છે તેને યાદ રાખવાની ટ્રીક છે. ન આપો દાન, નર્મદા, આણંદ, પોરબંદર, દાહોદ અને ભરૂચ. ત્યારબાદ જોઈએ તો અન્ય રાજ્યો સાથે સરહદ ધરાવતા ગુજરાતના જિલ્લાના નામ યાદ રાખવાની ટ્રીક શું છે? મિત્રો સૌપ્રથમ તો રાજસ્થાન સાથે જે સરહદ ધરાવે છે તે અલગ અલગ જે જિલ્લા છે તેના નામ જોઈએ તો ADMK, BKSK. ઓકે, ADMK, BKSK. ઓકે, તો આ રીતે યાદ રાખી શકો છો. એ એટલે કે અરવલ્લી, ડી એટલે કે દાહોદ, એમ એટલે મહીસાગર, કે એટલે કચ્છ, BK એટલે બનાસકાંઠા, SK એટલે કે સાબરકાંઠા. ઓકે, તો ADMK, BKSK. ઓકે, BK એટલે બનાસકાંઠા, SK એટલે કે સાબરકાંઠા, K એટલે કે કચ્છ, એમ એટલે મહીસાગર, ડી એટલે દાહોદ અને એ એટલે અરવલ્લી થશે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અન્ય રાજ્યો સાથે જે પણ એટલે કે મહારાષ્ટ્ર સાથે જે પણ અલગ અલગ જે જિલ્લાઓ છે તેની સરહદ કઈ કઈ ધરાવે છે તો NDTVને જુઓ, NDTV જે છે તેને જુઓ. N એટલે કે નર્મદા અને નડિયાદ, નર્મદા અને નડિયાદ, D એટલે કે દાંગ, T એટલે કે તાપી, અને V એટલે વલસાડ. ઓકે, તો આ રીતે યાદ રાખશો મહારાષ્ટ્ર સાથે નર્મદા, નડિયાદ, ઓકે, ડાંગ, તાપી અને વલસાડ જે છે તે સરહદ ધરાવે છે, અને C એટલે કે જે છોટાઉદેપુર. ઓકે, તો આ રીતે યાદ રાખશો.
પશ્ચિમ ગુજરાત જોઈએ તો અન્ય રાજ્યો સાથે એટલે કે મધ્ય પ્રદેશ છે તેની સાથે જે છે સરહદ ધરાવતા હોય તેવા રાજ્યો જોઈએ તો સી ડી એટલે સી એટલે કે છોટા ઉદયપુર અને દાહોદ જે છે તે એક જે છે મધ્ય પ્રદેશ છે તેની સાથે સરહદ એટલે કે જિલ્લા જે છે આ બે એટલે કે છોટા ઉદયપુર અને દાહોદ જે છે તેની સરહદ ધરાવે છે. ઓકે મિત્રો, તો આ જે જીકે ના અલગ અલગ ક્વેશ્ચન્સ હતા, તો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવશો, અને તમારા બીજા કોઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને મિત્રો, હજુ સુધી જો આપણે કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેશો, અને બાજુમાં આવતા અલગ અલગ જે ફોલોના બટન છે તેમાં પણ ફોલો ના કર્યું હોય તો ફોલો પણ કરી લેશો અને જોડાઈ જશો. ઓકે મિત્રો, તો આવા જ વધારે અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેશો. થેન્ક્સ વિડીયો, હેવ અ નાઇસ ડે.